પ્લેસ છે અને એમાં પણ સ્વિટ્ઝરલેન્ડની ફેમસ રેકલેટ ચીઝ જે અમદાવાદ ફૂડ ફેસ્ટિવલમાં વાવ રેકલેટ નામ જેટલું યુનિક છે ને વાનગી પણ એટલી જ ટેસ્ટી છે મેં તો ચાખી લીધી છે પણ હવે તમારો વારો છે એને શીખવાનો હેલો શેફ હેલો કેમ છો બસ મજામાં હવે આ જે રેકલેટ વાનગી છે ને ટેસ્ટમાં તો એકદમ યુનિક હતી અને એકદમ ટેસ્ટી પણ હતી પણ હવે વ્યુઅર્સને આ વાનગી શીખવાડવાની છે અને એના વિશે જણાવવાનું પણ છે ચોક્કસ તો રેકલેટ શું હોય છે રેકલેટ એક સ્વીસ ડીશનું નામ છે જેનો ઇતિહાસ 800 વર્ષ જૂનો છે પરંપરાગત રીતે સ્વીસ લોકો એ લોકો રોસ્ટેડ પોટેટોઝને નાના નાના કટકા કરીને એની ઉપર એ લોકોની ટ્રેડિશનલ જે આ સ્વીસ ચીઝ જે આપણે આજે યુઝ કરવાના છીએ એની ઉપર મેલ્ટ કરીને એની ઉપર નાખીને એ લોકો ખાય છે એટલે આ એક જાતની વર્ષો જૂની પરંપરા છે હવેના જમાનામાં લોકોએ એને બદલીને ઘણી અલગ અલગ રીતે અને થોડી ઇન્ટરેસ્ટિંગ બનાવીને એ લોકો સર્વ પણ કરે છે તમે આ વાનગી ક્યાં શીખ્યા છો આ વાનગી જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં હતો ભણવા માટે ગયો હતો ત્યારે અલગ અલગ જગ્યાએ નવું નવું ફૂડ ખાવાનો શોખ જે મારો હતો એના કારણે અલગ અલગ નવા નવા ક્યુઝિન ટ્રાય કર્યા ત્યારે એક દિવસ મને આ રેસીપી એક રેસ્ટોરન્ટમાં જોવા મળી ઓકે અને જે રીતે એ લોકો સર્વ કરતા હતા ટેબલ ઉપર એ લોકો ચીઝ આપતા હતા એ જોઈને મને થોડું નવાઈ લાગી ઓકે અને મેં કીધું આ કઈ રીતનું શું છે પ્રોડક્ટ એ ટ્રાય કર્યું ટ્રાય કર્યા પછી લાગ્યું કે આ એક કંઈક યુનિક આપણે ટ્રેડિશનલી જેમ કીધું કે રોસ્ટેડ પોટેટોઝ યુઝ કરીએ છીએ તો એના માટે આપણે આપણી પાસે પોટેટોઝ છે બ્રેડ નું ઓપ્શન પણ આપણે રાખેલું છે બ્રેડ પણ છે એના માટે ટામેટા બેઝિલ ચીઝ પાર્સલી કોરિયન્ડર નું મિક્સ સોલ્ટ પેપર ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ઓરિજિનલ આપણી સ્વીસ રેકલેટ ચીઝ ઓકે મને સહેજ સ્મેલ કરવી છે એકદમ ડિફરન્ટ છે ને એકદમ ડિફરન્ટ આ શેની બનેલી હોય છે આરી એ ગાયના દૂધમાંથી બનેલી ચીઝ છે અચ્છા અને આની ખાસિયત એ છે કે આરી આની જે શેલ્ફ લાઈફ કહીએ જેનો વપરાશનો સમય કહીએ એ લગભગ એક વર્ષ સુધી ફ્રીજમાં એવી ને એવી રહે છે એક વર્ષ સુધી જ્યારે બીજી બધી ચીઝને આપણે ફ્રીઝરમાં રાખવી પડે ફ્રીઝરમાંથી કાઢ્યા પછી ફ્રીજમાં અમુક ટાઈમ સુધી બે અઠવાડિયા કે ચાર અઠવાડિયા સુધી ચાલતી હોય છે જ્યારે આ ચીઝ એક વર્ષ સુધી આનો ટેસ્ટ આવો ને આવો રહે અમેઝિંગ તો શરૂ કરીએ હવે ચોક્કસ તો આપણે શરૂ કરીશું પહેલા પોટેટોઝ થી પોટેટોઝ ને આ છાલ સાથે જ આપણે કાપીશું કારણ કે રોસ્ટ કર્યા પછી છાલ નો જે ટેસ્ટ હોય છે એ ખૂબ જ સરસ હોય છે એટલે ધોયા પછી આપણે એને એના ક્યુબ્સ કટ કરી લઈશું ઓકે એના લગભગ આટલી આટલી સાઈઝના ક્યુબ્સ જોઈશે આપણે અચ્છા મીડિયમ સાઈઝ કહી શકાય મીડિયમ સાઈઝ એટલે એક એક બાઈટમાં એ લોકો ઈઝીલી ખાઈ શકે અને એનો સ્વાદનો આનંદ પણ માણી શકે ઓકે એટલે આ નોર્મલી સ્ટાર્ટર તરીકે સર્વ થતું હોય છે હા સ્ટાર્ટર તરીકે વધારે પડતું સર્વ થતું હોય છે પછી અત્યારે ફોરેનમાં કેવું છે કે લોકો હેલ્થ કોન્શિયસ બહુ હોય છે એટલે બહુ લોકો ખાતા નથી એટલે ઘણા લોકો આનું પ્લેટર મંગાવે છે પ્લેટરમાં ઘણા બધા વેજીટેબલ્સ ને બ્રેડ નું પણ ઓપ્શન હોય પોટેટોઝ નું ઓપ્શન હોય એટલે એ લોકોના માટે ચાલી રહે છે તો આ જે ચીઝ છે એ કેટલા વર્ષ જૂનો છે આશરે ધ ઓરિજિનલ સ્વિસ મેડ ચીઝ આ જે ચીઝ બનાવવાની શરૂ કરી હતી સ્વિસ લોકોએ લગભગ 800 વર્ષ પહેલા 800 વર્ષથી આ ચીઝ એ લોકો બનાવતા આવ્યા છે ઓકે અને અહીંયા અવેલેબલ છે અહીંયા આગળ ઇઝીલી અવેલેબલ નથી લોકલ માર્કેટમાં તમને કદાચ ના મળી શકે ઓકે પણ આરીએ અમુક ઇમ્પોર્ટર્સ જે હોય છે એ લોકો સ્પેશિયલી ત્યાં સ્વિટ્ઝરલેન્ડથી એ લોકો મંગાવતા હોય છે એટલે અમે પણ એમની જોડે જ મંગાવી છે ઓકે તો પોટેટોસ થઈ ગયા છે હવે બ્રેડ સ્લાઈસ કરી દઈએ અને આના માટે કોઈ સ્પેશિયલ બ્રેડ યુઝ થાય છે કે ના આપણે રેગ્યુલર લઈ શકીએ ના રેગ્યુલર ફ્રેન્ચ લોફ લઈ શકો તમારી પાસે માર્કેટમાં જે અવેલેબલ છે સોફ્ટ બ્રેડ હોય છે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વ્હીટ બ્રેડ લઈ શકો મલ્ટીગ્રેન લઈ શકો રાઈટ તો હવે આપણે
પોટેટોઝ ને રોસ્ટ કરવા માટેની તૈયારી કરી લઈએ. ઓકે, તો એના માટે થોડું સોલ્ટ અને પેપર. ઓકે, તમારા ટેસ્ટ પ્રમાણે તમે સોલ્ટ અને પેપર તમે એડ કરી શકો છો. ઓકે, જસ્ટ પિંચ જેટલું જ લઈએ છે. હા, ઓકે. અને આપણે થોડું અંદર ઓલિવ ઓઈલ નાખી દઈશું. ઓકે, અને એને હલકા હાથેથી મિક્સ કરીને ઓકે આપણે ઓવનમાં રોસ્ટ કરવા મૂકી દઈશું. આ થાય છે ત્યાં સુધી આપણે જે બ્રેડની સ્લાઈસ કરી છે એને પણ આપણે ટોસ્ટ કરવા મૂકી દઈએ. ઓકે, તો જ્યાં સુધી પોટેટોઝ અને બ્રેડ ટોસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બાકીની તૈયારીઓ કરી લઈએ. ઓકે, એટલે ઓવનમાં એને કેટલા ટેમ્પરેચર પર મૂકવાનું? 180 ડિગ્રી ઉપર લગભગ 15-20 મિનિટ સુધીમાં રોસ્ટ થઈ જતા હોય છે પોટેટોસ. ઓકે, અને બ્રેડ ટોસ્ટ આપણે જે પ્રમાણે ટોસ્ટ કરતા હોય એ રીતે નોર્મલ સિમ્પલ રીતે જ કરવાનું હોય છે. ઓકે, તો હવે આપણે જે અત્યારે જે ડીશ બનાવવાના છીએ ટોમેટો એન્ડ બેઝિલ, એના માટે આપણે ટોમેટોસ કટ કરવા પડશે. ઓકે, તો તમને આવો આઈડિયા કેવી રીતે આવ્યો કે આ રેસિપીને ઓલ ધ વે ફ્રોમ ઓસ્ટ્રેલિયા અહીંયા તમારે ઇન્ટ્રોડ્યુસ કરવી છે? આનો જ્યારે હું ઓસ્ટ્રેલિયાથી ભણીને પાછો આવ્યો ત્યારે મારો ત્યાંનો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે અનુભવ હતો પ્લસ મેં બિઝનેસનું જે ભણ્યો, તો મેં વિચાર્યું કે કેમ હું એ બંનેનો ઉપયોગ કરીને કંઈક રેસ્ટોરન્ટ ચાલુ કરું. અચ્છા, તો એ એના વિચાર કરતા કરતા મને એક દિવસ વિચાર આવ્યો કે મેં આ રીતે ત્યાં આગળ જે આ ડીશ ખાધી હતી અને અહીંયા આગળ થોડું મેં સર્વે કર્યો લોકોને કઈ રીતનું ફૂડ જોઈએ છે, ગમે છે, લોકોની કેવી ઈચ્છાઓ છે, શું નવું ટ્રાય કરવું છે, તો એમાં મને ખબર પડી કે ઘણા લોકોની ઇન્ક્વાયરી એવી હતી કે અહીંયા આગળ સ્વીસ રેકલેટ ડીશ મળતી નથી એમ, કે એ લોકોને ખાવી છે. કારણ કે ઘણી વાર ગુજરાતમાં પહેલી વાર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. અચ્છા, ઓકે. અને મુંબઈ અને દિલ્હી અને એક બે જગ્યાએ 3-4 રેસ્ટોરન્ટ એવી છે જ્યાં આ લોકો સ્વીસ ડીશ થોડું સોલ્ટ પેપર એટલે જે પોટેટો સાથે કર્યું એ જ. હા, ઓકે. અને થોડું ઓલિવ ઓઈલ એ હલકા હાથે મિક્સ કરીને. તો એને કેટલી વાર માટે કરવાનું? આને બસ 3-3 મિનિટ માટે ચાલી જશે. ખાલી આપણે એને ગરમ જ કરવાની છે, એ બંને ફ્લેવર આપ અંદર મિક્સ થાય એના માટે. ઓકે, તો આપણા પોટેટોઝ રેડી છે. યસ, પોટેટો સુપર કૂલ. બેઝિલ મૂકી દઈએ, ટોમેટો અને ઓલિવ મિક્સ, અને આપણી બ્રેડ પણ રેડી છે. ઓકે, એ પણ ટોસ્ટ થઈને રેડી છે. હા, તો હવે જ્યાં સુધી આ થાય છે ત્યાં સુધી આપણે ચીઝની પણ તૈયારી કરી નાખીએ. યસ, ચીઝ જે મેલ્ટ કરવાની છે આપણે. ધ મેઈન ઇન્ગ્રેડિયન્ટ. મેઈન ઇન્ગ્રેડિયન્ટ. સ્ટાર ઇન્ગ્રેડિયન્ટ. એના માટે આપણી જોડે સ્પેશિયલ ચીઝ ગ્રિલિંગ પેન છે. આહા, એનું મશીન ઓન કરી દઈએ. ઓકે, પછી આની નાની પાતળી પાતળી સ્લાઈસીસ કરીને અચ્છા એની અંદર મૂકીશું. ઓકે, અત્યારે તો મેં આ સ્ટાર્ટર સર્વ કરી રહ્યા છું પણ આ જ ચીઝનો ઉપયોગ કરીને તમે બીજી ડિશેસ પણ વર્ક આઉટ કરો છો? હા, ઓર પ્લાનિંગ. આ ચીઝનું ખાસિયત એવી છે કે કોઈ પણ વસ્તુ સાથે ટેસ્ટ એનો બહુ જ સરસ આવે છે. તમે આને બ્રેડ ટોસ્ટ કરેલી ખાલી હોય એની પર પણ તમે ખાઈ શકો, વેજીટેબલ્સ વગર. તમે બીજી કોઈ પણ તમારી વેજીટેબલ રોસ્ટ કરેલા હોય, ગ્રીલ કરેલા હોય એની સાથે પણ ખાઈ શકો. ઓકે, ઈવન કે અત્યારના જમાનામાં જેમ પીઝાનો ટ્રેન્ડ બહુ છે તો પીઝાની ઉપર પણ નાખીને ખાઈ શકાય. અમેઝિંગ. એટલે આના ઘણા બધા ઉપયોગ છે. તો હવે આપણે આ ચીઝ સ્લાઈસ કરી છે અને આપણે ગ્રીલ કરવા મૂકી દઈએ અને મેલ્ટ પૂરેપૂરી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગ્રીલ કરી દઈશું. લગભગ 1 મિનિટની અંદર થઈ જશે. અચ્છા, ઓકે.
તો હવે આપણી પાસે આપણી ડીશ માટેની બધી વસ્તુઓ પ્રિપેરેશન તૈયાર છે. તો હવે આપણે એનું પ્લેટિંગ ચાલુ કરીશું. ઓકે, તો એના માટે આપણે બ્રેડ મૂકી દઈએ. જે પોટેટોસ રોસ્ટ કર્યા હતા એને સાઈડમાં મૂકીશું. ઓકે, અને જે ટોમેટો અને બેઝિલનું મિક્સર આપણે ગરમ કરી દીધું, યસ, એને ઉપર નાખી દઈશું. અચ્છા, તો ટોમેટો અને બેઝિલ નું મિક્સર પણ હવે આપણે એડ કરી દીધું છે. હવે ટાઈમ છે ચીઝ નો. જે આપણે ચીઝ મેલ્ટ કર્યું છે, યસ, એને આપણે ઉપરથી સર્વ કરીશું. સો ડિલિશિયસ, સુપર. એની અરોમા તો જોરદાર આવે છે. એ જ આની ખાસિયત છે. આની જે સ્મેલ છે એનાથી જ તમે આકર્ષિત થઈ જાઓ આ ખાવા માટે. હા, ટોમેટો એન્ડ બેઝિલ રેકલેટ ઇઝ રેડી નાઉ. યસ, અને એની ઉપર તમારે ટેસ્ટ મુજબ ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, સ્પાઈસી બનાવવું હોય તો ચીલી સોસ છે, તમારે જે પણ અંદર એડ કરવું હોય એ પ્રમાણે એડ કરીને તમે આ ડીશ ની મજા માણી શકો છો. ઓકે, થોડું બેઝિલ પણ નાખી દઈશું ગાર્નિશિંગ માટે. તો ડીશ છે રેડી. ઓકે, ભાઈ એક સરસ મજાની ઇન્ટરનેશનલ વાનગીઓનો ટેસ્ટ તો તમે માણી લીધો છે, પણ જ્યાં સુધી સ્ટ્રીટ ફૂડનો ઝાયકો ના મળે ને ત્યાં સુધી મજા ના આવે. પણ એવી જ મજા આપણે દાબેલી વડાપાઉં મળે ને તો ચોક્કસથી આવી જાય. શું કહો છો? હેલો વિતેશભાઈ, મજામાં? એકદમ મજામાં. તમે મજામાં? એકદમ મજા. તમારા ફેસ પરથી લાગે છે કે તમે એકદમ મજામાં. એવું જ પડે કેમ કે મજાનું છે એટલા માટે. બરાબર છે, અને બધાને મજા પડી જાય એવા વડાપાઉં શીખવાના છે. બિલકુલ બિલકુલ. અને વડાપાઉંની વાત કરીએ તો આ વસ્તુ અત્યારે તમે એકદમ ટ્રેડિશનલ જે બને છે એ જ શીખવાડવાના છો? બિલકુલ, અસલ જે વડાપાઉં જે માર્કેટમાં અહીંયા તો ગુજરાતમાં બહુ ઓછા મળે છે. મહારાષ્ટ્રની અંદર જે સ્પેશિયલ ડીશ છે જે 1960માં જેનો જન્મ થયેલો છે, તો એ વસ્તુ જે અસલ જે અહીંયાના લોકો સુધી પહોંચાડવી છે આપણે, તો એ જ વડાપાઉં આપણે બનાવવા છે. અચ્છા, ઓકે. તો આનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો કે ના મારે આ જ વસ્તુ લઈ જવી છે? આ વસ્તુનો આઈડિયા એટલા માટે આવ્યો કે હું લગભગ 15-17 વર્ષથી હું ફિલ્ડ ઉપર ફરી રહ્યો છું, અને ફરતા એમ થયું કે માર્કેટિંગના લોકોથી માંડીને એક આમ પબ્લિક જે લોકો અફોર્ડ નથી કરી શકતા એવા પ્રાઇસમાં લોકોને બીજી ત્રીજી ચીજો મળે છે, તો મને એમ થયું કે મારે એ લોકોને પોકેટ ફ્રેન્ડલી પ્રોડક્ટ અને દેશી આઈટમ એ લોકોના સુધી પહોંચાડવી છે, એટલા માટે આપણે આ શરૂઆત કરી છે. બરાબર છે, અને વડાપાઉં એવી વસ્તુ છે કે જેના માટે તમે કદી ના પાડી શકો. પાડી જ ના શકો, બિલકુલ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દેશો? બિલકુલ બતાવી દેશું. આપણે અહીંયા આગળ પોટેટો સ્મેશ કરેલા પડ્યા છે, બરાબર. અમુક જે રેસીપી ને વસ્તુઓ જે છે, રૂટિંગ મસાલાઓ છે, સ્પેશિયલ ગાર્લિક ચટણી છે, અને બેસન નું બેટર રેડી કરેલું છે આપણે. પાઉ વડાપાઉં સર્વ કરવામાં આવે છે, ચીઝ માં આવે છે, બટર માં આવે છે, પણ આજે અસલ વડાપાઉંની અંદર જે છે એ આ છે, અત્યારે તમારી સામે મૂકી છે. બરાબર, તો શરૂ કરીએ. બિલકુલ શરૂ કરીએ. ઓકે, સ્ટવ ઓન કરશું, ટેમ્પરેચર સેટ કરીએ છે. સૌથી પહેલા આપણે તેલ લઈએ છે. તડકા માટે આપણે તેલ લીધું છે જરૂરિયાત પ્રમાણે. ઓકે, થોડું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખશું. અચ્છા,
તો તેલ અત્યારે ગરમ થઈ રહ્યું છે. તો બીજા આવી રીતે કયા કયા સ્ટ્રીટ ફૂડ અવેલેબલ હોય છે? સ્ટ્રીટ ફૂડ મજાની અંદર આપણે ઓથેન્ટિક પ્રોડક્ટની અંદર આપણે પંજાબી સમોસા સર્વ કરીએ છીએ, સાઉથ ઇન્ડિયન દક્ષિણ ભારતની ઇડલી, ઓકે, ઇડલી ચટણી, ઇડલી સંભાર, મેંદુવડા ચટણી, મેંદુવડા સંભાર, મહારાષ્ટ્રની પૂરી ભાજી પણ અમે સર્વ કરીએ છીએ, અને દિલ્હી સાઈડના છોલે પૂરી એ પણ અસલ ટેસ્ટના છે એ અહીંયા અમે સર્વ કરીએ છીએ. અચ્છા, એટલે બધું જે ટ્રેડિશનલ બને છે એ જ સ્ટાઇલ? એ જ સ્ટાઇલ, ઓથેન્ટિક, એકદમ અસલ. વડાપાઉની અંદર પણ બીજી એક ખાસિયત છે, અમે જૈન ક્રાઉડને આકર્ષવા માટે જૈન વડાપાઉ પણ બનાવીએ છીએ. ઓ વાવ, યસ, જૈન વડાપાઉ, જૈન સમોસા, ઓકે, બે ચીજ જેનો અમે કેળાનો ઉપયોગ કરીએ છીએ, જે જૈન છે. યસ, તો હવે કદાચ આપણે થઈ રહ્યું છે તેલ ગરમ થઈ ગયું છે, તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખીએ છીએ. ગાર્લિક પેસ્ટ નાખીએ છીએ, અદરક ની પેસ્ટ નાખીએ છીએ, વાટેલા મરચા નાખીએ છીએ, ઓકે, થોડી વાર અને સાતળિયું ન થાય ત્યાં સુધી સાતળીએ છીએ. અને અત્યારે જે સુગંધ આવી રહી છે ને એ તો જોરદાર, એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લેશું. તમે આ રેસિપીઝ બધી શીખ્યા છો કે પછી કોઈની પાસેથી ટ્રેનિંગ લીધી છે? આમાં આની અંદર મેં ઘણું બધું રિસર્ચ કર્યું છે. રિસર્ચ કર્યા વગર જ્યારે અસલ ચીજો લોકો સુધી પહોંચાડી હોય તો રિસર્ચ વગર બધું જ નકામું છે. ઓકે, થોડું બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે સાતળવા દેશું. ઓકે, હળદર નાખશું એમાં, આપણે લીમડો નાખશું. અને આ જે ક્વોન્ટિટી છે એ કેટલા કિલો બટાકા? 1 કેજી બટાકા માટે છે, 1 કિલો નો બટાકા માટે ની રેસિપી. ઓકે, તમે કીધું કે પાઉમાં પણ તમે સ્પેશિયલ એને બેક કરો છો, તો શું સ્પેશિયાલિટી હોય છે? સ્પેશિયાલિટી એટલે અહીંયા આગળ જે પાઉ મળે છે જેમાં સુગર વધારે હોય છે, હા બરોબર છે, જે વડાની સાથેનું જે કોમ્બિનેશન હોવું જોઈએ એ જ પ્રમાણેના પાઉં છે જે આપણી પોતાની બેકરીમાં તૈયાર થઈ રહ્યા છે. યસ, બિલકુલ. થઈ ગયું હશે. હવે હિંગ નાખશું આપણે, લગભગ તૈયારીમાં છે. ઓકે, હિંગ નાખીને એનો સ્વાદ લેશું આપણે. લોકોની ડિમાન્ડ પ્રમાણે તમે તમારી રેસિપીઝમાં ચેન્જ કરો કે ના? નહીં, મારે આ જ સર્વ કરવું છે. બિલકુલ નહીં, કેમ કે લોકોને શું છે, અહીંયાના બધાના ટેસ્ટ ઘરે ઘરે અલગ હોય, વ્યક્તિ વાઇઝ અલગ હોય, પણ જે અસલ વસ્તુ જે લોકો ખાશે અને ખાધા પછી લોકો એમ કહે છે કે નહીં, અસલ આ જ વસ્તુ છે અને આ વસ્તુ ખાવા માટે અમે લોકો છેક મુંબઈ જઈએ છીએ, ઓકે, અથવા તો મુંબઈ જઈએ છીએ ત્યારે આ વસ્તુ ખાસ ખાઈએ છીએ. તડકો રેડી છે. યસ, હવે તડકાને આપણે બટેટામાં, આપણે સ્મેશ કરેલા બટેટામાં આપણે નાખી દેશું. આને સરખી રીતે મિક્સ કરી આપણે. ઓકે, સ્ટ્રીટ ફૂડ એવી વસ્તુ છે ને કે વડાપાઉં છે, દાબેલી છે, એ આપણે ઘરે બનાવતા જ હોઈએ, પણ બહાર જેવી મજા નહીં આવતી. બધાના રેસીપી અલગ અલગ હોય છે, બધા ઘરે પોતાની રીતે બનાવતા હોય છે, કોઈને ઓછું હોતું આવતું હોય છે, કોઈ લસણ વધારે નાખે, ઓછું નાખે. હા, ઈવન તમારે ત્યાં પણ એવું થતું હશે ને કે મીડિયમ બનાના, જ્યાદા સ્પાઈસી બનાના, એ ચટણીમાં એવું થાય છે. ત્યારે વડાનો જે બેઝ હોય છે એ જ પ્રમાણે હોય છે. ઓકે, એમાં તો જે ફિક્સ થયેલું હોય છે એ જ પ્રમાણે હોય છે. બરાબર, આપણું પૂરણ રેડી થઈ ગયું છે. ઓકે, લગભગ હવે આપણે કોથમીર નાખશું. કોથમીર નાખીને હવે આપણે ગોળા તૈયાર કરીએ છે. ઓકે, મીડિયમ સાઈઝ ના? મીડિયમ સાઈઝ ના, રાઈટ. ઓકે, ગોળા તૈયાર થઈ રહ્યા છે. યસ, જેથી કરીને ગોળા એટલા જ બનાવવા જોઈએ કે જે
પાઉની સાઈઝના પ્રમાણે જ બનવા જોઈએ. નાના કે મોટા બને તો મજા ના આવે. વડા અત્યારે એકદમ રેડી છે, બસ એને ફ્રાય કરવાના છે અને પછી સર્વ. હવે શું કરવાનું છે? ગોળા તો તૈયાર થઈ ગયા છે, હવે આપણે એમને બેસનમાં ડીપ કરી કે આપણે ફ્રાઈંગ માટે નાખશું. ઓકે, અને આ બેટર કઈ રીતે બનાવ્યું છે? બેટર ની અંદર મીઠું માપ પ્રમાણે પાણી નાખી મિક્સ કરી દીધું છે, ત્યાર પછી એને એની અંદર સોડા નાખ્યા છે. ઓકે, ચણાના લોટમાં મીઠું, પાણી અને સોડા. સોડા. ઓકે. અને વડું કેવું તળાશે? થોડું પીળું રહેશે. યલો જ રહેશે? યસ, યલો જ રહેશે. કેમ? બસ ઈ ક્વોલિટી ઓફ બેસન. અચ્છા, બિલકુલ. વડું ગરમ થઈ ગયું છે. એને આપણે કાઢી લેશું. ઓકે. નોર્મલી ઘરે જ આપણે બટાકા વડા કરતા હોય ને, એવો લુક નથી આવતો. બિલકુલ નહીં આવે. ઘરે આપણે ઘણી વાર તેલ ઓછું ગરમ, જો આમાં જરા તેલ નથી લાગ્યું. યસ, એક્ઝેક્ટલી, એકદમ ડ્રાય લાગે છે. બિલકુલ. બીજું લેશું. અને બેટર પણ આમ થીક છે ને? હા, બિલકુલ. અને સોફ્ટનેસ પણ એવી છે. અચ્છા, તમે અત્યારે જે સ્મૂધલી બનાવી રહ્યા છો એટલે આઈ એમ શ્યોર કે વ્યુઅર્સ પણ ઘરે આટલી જ સ્મૂધલી બનાવી શકે. બનાવી શકાય. યસ. વડા રેડી થઈ ગયા છે. હવે આપણે ને પાઉ સાથે સર્વ કરશું. યસ. પાઉ લીધું છે, પાઉને કટિંગ કરેલું છે, એની અંદર આપણે જે ગાર્લિક મસાલો જે છે, ઓકે, જે અસલ ટેસ્ટ માટે એને આપણે એ તો જોઈએ જ. જોઈએ. યસ. અને એ કઈ રીતે રેડી કરો છો? એ થોડી સ્પેશિયલ છે. સિક્રેટ છે? બિલકુલ. ઓકે. બીજું લઈએ છે. સાથે મરચા. કેમ કે મરચા વગરનું તો બધું અધૂરું છે. આ આપણા વડાપાઉં તૈયાર છે. એકદમ ટ્રેડિશનલ. યસ, બિલકુલ. અત્યારે યંગસ્ટર્સને પૂછીએ ને કે તમારી ફેવરિટ ફ્લેવર કઈ છે, તો એક જ જવાબ આવે, ધેટ ઇઝ પેરી પેરી. અને આ જ ફ્લેવરને લઈને પિઝા શીખીએ તો મજા આવે ને. તમે બ્રેડ, પિઝા, પાસ્તા જે પણ એને આપણે પફ ટચ આપેલો છે. ઇવન પાસ્તા પણ આપણે પફ ના બાઉલમાં સર્વ કરીએ છીએ. બ્રેડ જે છે એ પણ આપણે પફ બેઝ ઉપર આપીએ છીએ. અને પિઝા પણ ઓબ્વિયસલી પફ બેઝ છે. અને 3 વર્ષ જેવું થયું છે, ઇટ્સ ગેટિંગ વેરી પોપ્યુલર નાઉ. અચ્છા, ઓકે. એટલે લોકોની ડિમાન્ડ કેવી હોય છે? લોકોને શું શું નવું નવું ટ્રાય કરવું હોય છે? અમદાવાદી તો ઓબ્વિયસલી નવું ટ્રાય કરવા માટે ફેમસ જ છે. અને પફ બેઝ એ લોકોએ બહુ સારી રીતે એક્સેપ્ટ કરેલો છે, લોકોને બહુ જ ભાવે છે. અચ્છા, અને તમે આ જે બેઝ છે એ જાતે જ બનાવો છો? યસ. કોઈ પણ બેકરીની પ્રોડક્ટ છે આપણે હોમમેડ જ હોય છે. પફ બેઝ પણ આપણે ત્યાં ઘરે જ આપણે આઈ મીન સ્ટોર ઉપર જ બનાવીએ છીએ. ઓકે, અને અત્યારે પેરી પેરી ફ્લેવર લઈ રહ્યા છો. યસ. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં એક પફ બેઝ છે, પનીર છે, ચીઝ, પનીર પેરી પેરી પનીર પાવડર છે, બેઝિલ, ટોમેટો, સ્પાઈસી ગ્રેવી વિથ હરીસા મેયોનીઝ છે અને બ્લેક પેપર છે. ઓકે. ઓઇલને આપણે પેરી પેરી પાવડરની અંદર મિક્સ કરીને પનીરમાં મિક્સ કરીને આપણે એનું મેરિનેટ કરવાનું છે. અત્યારે એને મેરિનેટ કરીએ છીએ. ઓકે. સૌથી ફર્સ્ટ સ્ટેપ આપણું એ છે. યસ. સો આપણે અત્યારે પનીરને કટ કરી રહ્યા છીએ. ઓકે. અને આશરે કેટલું પનીર લઈએ છીએ? 7 ઇંચનો પિઝા છે તો આપણે આશરે લગભગ 40-45 ગ્રામ જેટલું પનીર થાય. અચ્છા, ઓકે. તો આ રીતે કઈ કઈ ફ્લેવર્સ અવેલેબલ હોય છે?
ફ્લેવર્સ પનીરમાં પનીરમાં પેરી પેરી પનીર હોય છે પછી બાર્બેક્યુ પનીર હોય છે જે બાર્બેક્યુ સોસ ઉપર હોય છે અચ્છા સો આઈ થિંક આટલા આપણે ઇનફ છે ઓકે એક પીઝા બનાવવા માટે હવે એમાં થોડું ઓઇલ નાખવાનું છે ઓકે અને પેરી પેરી સીઝનિંગ નાખવાનું છે યસ બંનેને મિક્સ કરી દેવાનું છે યસ અને આ ફ્લેવર અત્યારે બહુ જ ઇન છે મતલબ પિઝામાં બી લઈ લો તમે કોઈ પણ સ્ટાર્ટરમાં પણ લઈ લો બધામાં આ ફ્લેવર બધાને બહુ જ પસંદ હોય છે અને લોકોને પસંદ એટલા માટે છે કે થોડું સ્પાઈસી જ આપણા અમદાવાદી ટેસ્ટ એનું પ્રોવાઈડ એવું છે એકદમ યસ હવે નેક્સ્ટ સ્ટેપ જે છે આપણે પફ બેઝ ને ડોક કરવાનું છે સો આપણે પફ બેઝ લઈએ છીએ ઓકે અને અહીંયા ડોક કરવાનું છે અચ્છા ઓકે એટલે રેગ્યુલર જે આપણે પિઝામાં પિઝા બેઝ વાપરીએ છીએ એનાથી આ એકદમ ડિફરન્ટ છે યસ આની અંદર લેયર્સ હોય છે આપણે હા હા જે તે ખારીમાં હોય છે યસ સેમ લાઈક ધેટ ઓકે એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે યસ ડોકિંગ ના કરો તો એના બબલ્સ થશે બબલ્સ થશે તો પછી ચીઝ ને બધું ત્યાંથી ખસી જશે અચ્છા એટલે ટુ લુક ગુડ અને સેમ જગ્યાએ બધી વસ્તુ રહે એટલા માટે આપણે ડોક કરીએ છીએ ઓકે ઓકે નાવ હવે એને સ્ક્રીન ઉપર મૂકે છે યસ હવે આપણો નેક્સ્ટ સ્ટેપ છે ગ્રેવી એની ઉપર એપ્લાય કરવાની છે ઓકે અને એ પણ ડિફરન્ટ છે ને યસ એ પણ આપણે ગ્રેવી વિથ હરીસા મેયોનીઝ માં મિક્સ કરેલી છે અચ્છા એટલે એ કઈ રીતે રેડી કરેલી છે એ હરીસા મેયોનીઝ આવે એની અંદર આપણી ટોમેટો ગ્રેવી જે હોમમેડ બનાવીએ છીએ બંનેને મિક્સ કરીને ઓકે એની ફ્લેવર બનાવટ જે સ્પેશિયલ પેરી પેરી પનીર પિઝા માટે યુઝ થાય છે અચ્છા યસ ઓકે હવે એના માટે આપણે રિંગ યુઝ કરીએ છીએ અચ્છા જેથી કરીને ચીઝ ને ટોપિંગ્સ બધું સાઈડ માં ના જાય ઓકે એજ એની પરફેક્ટ છે રાઈટ ઓકે એટલે એજ થી થોડું કમ અંદર રાખીએ છીએ એજ ને થોડી એક રહેવા દઈએ હા અડધો ઇંચ જેટલી આપણે એજ છોડી દઈએ છીએ કે જેથી કરીને ફ્લફી બને પાસ એજ ઓકે હવે નેક્સ્ટ સ્ટેપ આપણો બેઝિલ છે બેઝિલ આપણે એટલા માટે નીચે નાખીએ છીએ ચીઝ ની કારણ કે નહીં તો એ બળી જશે હા પછી એનો કલર પણ ડલ થઈ જાય બ્લેક પડી જશે આખી હા એટલે બેઝિલ આપણે નીચે રાખીએ છીએ ઓકે નેક્સ્ટ સ્ટેપ આપણો જે છે ચીઝ છે બેઝિલ ની ઉપર ચીઝ આવશે ઓકે અને આના માટે કયું ચીઝ વાપરીએ છીએ આના માટે મોઝરેલા અને ચેડર મિક્સ છે ચેડર ચેડર છે જે સોલ્ટ ની ફ્લેવર આપે મોઝરેલા જે છે ઓલું સ્ટ્રેચ કરે ને બરાબર છે આટલી નફ છે ઓકે એના પછી ટોમેટોસ છે એ પણ થોડા મોટા રાખીએ છે ને હા પીસીસ મોટા હોય છે તો દરેક ફ્લેવર તમને એની લાગે જ્યારે તમે ઈટ કરો તેને તમને લાગે કે દરેક પીસની ફ્લેવર તમને મળે અંદર ઓકે એટલા માટે આપણે એને ઈવન પનીર પણ બિગ સાઈઝ છે યસ એ બંનેનું કટિંગ ઓલમોસ્ટ સેમ છે હા અને આ મેરિનેશન કેટલો સમય રાખવાનો ઓવરનાઈટ રાખો તો પણ કોઈ વાંધો નથી આવતો જેટલું વધારે રાખો એટલું વધારે ફ્લેવર એની અંદર આવે છે અચ્છા ઓકે પનીર થઈ ગયું છે યસ હવે એની ઉપર બ્લેક પેપર નાખવાનું છે બધી સેવરી ડિશેસ જ હોય છે કે ડિઝર્ટમાં પણ તમે આ ટ્રાય કર્યું છે ડિઝર્ટમાં પણ આપણે પફ છે પફી સ્કોચ છે ઓકે એટલે પફ ની અંદર બટર સ્કોચ નો સિરપ આવે છે અચ્છા ઓકે ને પણ સારું એવું પોપ્યુલર છે ઓકે આ રેડી છે યસ ધીસ ઇઝ રેડી ટુ ગો ઓકે હવે આપણે રિંગ હટાવી દઈશું યસ સર તમને દેખાય છે કે એજ એકદમ પરફેક્ટ આવી ગઈ છે હવે આને બેક કરવાનું યસ ઓકે હવે આપણે એને 10 મિનિટ માટે અંદર મૂકવાનું છે ઓકે અને ટેમ્પરેચર 250 ડિગ્રી છે 250 ઓકે ઓકે તો આપણો પેરી પેરી પનીર પિઝા રેડી થઈ ગયો છે યસ પફ બેસ તમે જુઓ છો સાઈડ થી બહુ જ મસ્ત ફૂલી ગયો છે અને એકદમ ડિલિશિયસ દેખાય છે ટેસ્ટ માં પણ એટલું ડિલિશિયસ છે યસ ઓકે હવે એને ટાઈમ કટ કરવાનો છે યસ તો આપણે સ્ક્રીન ઉપરથી હટાવીને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું પિઝા કટર થી કટ કરવાનો રહેશે ઓકે સર્વ કરીશું યસ Amazing. Ready, sir? Yes. હવે જેને ખાવું એ ખાઈ શકે છે. ગુજરાતીઓને દાઢે વળગેલું ફરસાણ એટલે ખમણ
પણ ખમણમાં તમને અહીંયા મળવાની છે બે અલગ જ વેરાયટી. દાસમાં બહુ જ બધી વેરાયટીઝ છે ખમણની, પણ ટમટમ ખમણ સૌથી ફેવરેટ છે મારું. હેલો, કેમ છો? મજામાં. એકદમ મજામાં. 1922 થી દાસના ખમણ અમદાવાદમાં સુપર પોપ્યુલર છે અને અત્યારે અહીંયા બે વેરાયટી બનવાની છે. તમે કેટલા વર્ષોથી કામ કરો છો દાસના ખમણમાં? હું 25 વર્ષથી કામ કરું છું. 25 વર્ષથી? હા. અને કેટલી ટાઈપના ખમણ બનાવો છો તમે? અમે તો બહુ પ્રકારના, 6 પ્રકારના અત્યારે બનાય છે, પણ અલગ અલગ વેરાયટી હું કહેવાય બની રહે છે. અચ્છા, ઓકે. જેમ કે? ગ્રીન ફ્રાય ખમણ છે. ગ્રીન ફ્રાય ખમણ, પછી ટમટમ ખમણ છે. હા. પછી મરીવાળા ખમણ છે, સાદા ખમણ છે, સાદા ખમણ, દહીં ટમટમ ખમણ છે. હા. એક ટોચ ખમણ પણ બનાવીએ છે. અચ્છા, ઓકે. અને તમે સ્પેશિયલી વાટેલી દાળના ખમણ જ બનાવો? વાટેલી દાળના જ બનાવીએ. નાયલોન ખમણ તમે નથી બનાવતા? ઓલમોસ્ટ બધાને એવી ખબર હોય કે દાસના ખમણમાં જઈશું રહે તો તમને વાટેલી દાળના ખમણ, વાટેલી દાળના જ હોય. હા, નાયલોન ખમણ તમને ત્યાં નહીં મળે. ના, ના મળે. તો શું સ્પેશિયાલિટી હોય છે કે અમદાવાદીઓને આટલું પસંદ છે? હા, અમદાવાદીઓને અમુક આ ગ્રીન ફ્રાય ખમણ છે, વધારે કોથમીર ભૂજનો ગ્રેવીમાં ચટણી જોડે બહુ મજા આવે. આમાં ગ્રીન ચાબે ગરપડને ચાબે બહુ, એટલે બહુ લોકો ખાય. એકદમ ચટપટા લાગે. હા, ચટપટા લાગે. હા હા. મીઠ બેડ આવે આમાં, હું કે મીઠ બેડ નહીં ચાબી ભૂજને. ઈ ટેસ્ટ હા તો અલગ હોય પુદીનાની જાતથી, એટલે લોકોને ચટણી સાથે વધારે મજા આવે. બરાબર છે. અને તમને સ્પેશિયલી કયા પસંદ ખમણ? અમે અધિકતર વધારે સ્પાઈસી ટમટમ વધારે ખાઈએ છીએ. સ્પાઈસી ટમટમ? સ્પાઈસી ટમટમ. અચ્છા, ઓકે. અત્યારે આપણે કયા ખમણ બનાવવાના છે? અત્યારે ગ્રીન ફ્રાય ખમણ બને છે. અચ્છા, ગ્રીન ફ્રાય. ગ્રીન ફ્રાય ખમણ કોથમીર ભૂજનો પીસલા મરચાની ગ્રેવીમાં દહીં કરીને ગ્રીન ફ્રાય ખમણ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ મને દેખાઈ જ રહ્યા છે, તો આપણે શરૂ કરીએ. હા, ઓકે. સૌથી પહેલા શું કરીએ છીએ? તેલ લઈએ છીએ. ઓકે. હા. આ કોથમીર ફુદીનાની પેસ્ટ છે. પેસ્ટ, કોથમીર ફુદીનાની પેસ્ટ. ઓકે. અને એ કેવી રીતે બનાવેલી છે? એ પહેલા તેલ લઈએ છીએ, પછી એનું અંદર મરચું પીસેલું નાખીએ છીએ, પછી કોથમીર નાખીએ છીએ, પછી ફુદીનો. ઓકે. પછી એક રસ થઈ ગયા પછી થોડું દહીં નાખી દઈને પછી ગ્રેવીમાં બની લાવું. અચ્છા, એટલે એનો સ્વાદ ચટપટો એટલે આવે છે. ચટણી જોડે લોકો વધારે મજા, વધારે સરસ લાગે. બરાબર છે. હા. એ કેટલી લેવાની આ ગ્રેવી? બસ ખમણ બને આના પ્રમાણે લેવાનું જે આપણે એક ડિશમાં આવશે. હા હા. આપણે ખમણ. ઓકે. સ્પેશિયલી અમદાવાદ ફૂડ ફેસ્ટમાં તમે નવા ફ્લેવર્સ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, તો એ કયા કયા છે? એ એક કાઠિયાવાડી ખમણ છે, પછી એક પીજોરમ ખમણના એ આવે છે. આહા. પછી હા હા, એક લંચોરેજ ખમણ છે. મંચુરિયન ખમણ છે. હા. પણ ચાર અલગ અલગ એક બીસી છે, ચાર પ્રકારની અલગ અલગ વેરાયટી. હા, એટલે અત્યારના જે યંગસ્ટર્સ છે, અત્યારનું જે યુથ છે, એને અટ્રેક્ટ કરવા માટે આ નવી ફ્લેવર્સ, નવી ફ્લેવર પણ ચાલુ કરીએ. બરાબર છે. ખમણ એડ કરવાના છે. હા. સ્પેશિયલી વાટેલી દાળના ખમણ એટલે એકદમ સ્પોન્જી હોય છે. હા, એકદમ સ્પોન્જી. જી દાસના ખમણ ખાય છે, સૌથી પહેલી દુકાન તમે ક્યાં સ્ટાર્ટ કરી? સ્ટાર્ટ સન મ્યુનિસિપાલિટી ગોટા 1922 થી અમારા દાદા સિટીમાં છે, ત્યાં જૂની. ઓકે. ત્યાં 1922 થી પિતા મરદાસ દાદા ચાલુ કર્યું છે આમાં, ત્યાંથી સ્ટાર્ટ. ઓકે. હા.
અને મેં એ બી સાંભળ્યું કે તમારા દાદા અને જે બા છે એમનું પણ કોન્ટ્રીબ્યુશન બહુ જ રહ્યું છે. મતલબ અત્યારે જે 95 વર્ષની જર્ની છે એમાં બા નું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે. હા વધારે છે. કેટલા ફ્રાય કરવાના છે? કમ સે કમ 5-7 મિનિટ ઇનફ છે. 5-7 મિનિટ. ઓકે. ખમણની એક વેરાયટી તો રેડી છે, પણ બીજી વેરાયટી શીખીએ ને કુબેરભાઈ. હવે આપણે બીજી વેરાયટી લઈએ છે, તમારા ફેવરેટ ટમટમ ખમણ. સ્પાઈસી. હા બરાબર છે. શરૂ કરીએ તો હવે? હા ચાલો કરીએ. ઓકે ચાલો. આમાં પણ સૌથી પહેલા તેલ લઈએ. આમાં સૌથી પહેલા તેલ લઈએ છે. તેલ લઈને પછી બધા મસાલા લઈએ. ઓકે હા ચાલો કરીએ. હા મસાલો બધો અલગ અલગ જાતનો લઈએ છીએ. પેલા મીઠું લઈએ છીએ, પછી હિંગ લઈએ છીએ. અચ્છા. પછી ગરમ મસાલો લઈએ. ગરમ મસાલો. હા. લાલ મરચું. લાલ મરચું. ભારો ભાર. ભારો ભાર. એવી રીતના ફ્રાય કરીએ. ઓકે. ટમટમ ખમણ છે જૂનું સ્પાઈસી ખાતું હોય આના માટે બહુ જ મજા. બેસ્ટ, બહુ વધારે મજા આવે. હા. ટમટમ. અને રેગ્યુલર ખમણ તો આપણે ખાતા જ હોય, પણ આવી વેરાયટી હોય ને, જે સ્પાઈસી વધારે હોય, જે સ્પાઈસી વધારે ખાતા હોય આ લોકો માટે સ્પાઈસી વધારે. યસ. વધે છે. અને અમદાવાદીઓને તો એમ પણ સ્પાઈસી ફૂડ ગમે જ છે. હા. અમુક ને ખાતા, બીજું અમુક 50% લોકો સ્પાઈસી ટમટમ વધારે ખાતા હોય. યસ. હા. તો સૌથી વધારે ડિમાન્ડ છે ની આવે ટમટમ ખમણની? ટમટમ ખમણ છે. ડિમાન્ડ એમ ગરમમાં ગરમ ખાવા ટમટમ છે, ગ્રીન બ્રેડ છે, આ છે. અધિકતર બધું ખમણનું અધિકતર બ્રેડ મરીવાળા ખમણ છે. આપણે જે જમણવાર હોય અધિકતર મરીવાળા ખમણ લોકો બધું ઉપયોગ કરતા હોય. સ્પાઈસી ખાવા માટે ટમટમ, ગ્રીન બ્રેડ, ગરમ ગરમ ખમણ, ગરમ ગરમ, આ પણ મજા આવે. એ વધારે મજા આવે. આને કેટલી વાર સુધી કરવાનું સ્ટોક? હા 2-5 મિનિટ રેડી. અને કલર એકદમ મસ્ત લાગે છે, લાલ ચકચક. લાલ લોકોને આજ પછી. યસ. બધું જ ખાતા હોય. જોઈને જ તમને આમ ખાવાની ઈચ્છા થઈ. હા ટમટમ ખમણ બસ રેડી છે. બસ રેડી. ઓકે રેડી ટમટમ. ગ્રીન ફ્રાય ખમણ અને ટમટમ ખમણ બંને રેડી છે. હવે સર્વ કરી દઈએ. સર્વ કરી દઈએ. સરસ લાગે છે લોકોને જમવા માટે. લીંબુ. નાસ્તો તૈયાર. નાસ્તો તૈયાર. બંને વેટી ગરમ, હોટ ગરમ, ગરમ ગરમ, બહુ જ મજા આવે છે. હા.
પોટેટો ટ્વિસ્ટર આપો. થેન્ક યુ. ભાઈ એક મને પણ આપો ને. અરે વાહ. ટોટલ મિત્રબેન તમે યસ મસ્ત છે ને. ખાવું પડશે, ગરમ છે અત્યારે તો. અહીંયા અમદાવાદ ફૂડ ફેસ્ટમાં શું કરો? જે આટલી બધી વાનગીઓ મળતી હોય ત્યાં ખાવા માટે તોરેલે તો પહોંચી જ જવું પડે. એ તો છે, આપણે અમદાવાદનું નામ લઈએ એટલે અમદાવાદ ખાવાની બાબતમાં તો જરાય પાછળ ના પડે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. અને એક વાતમાં તમે પણ પાછળ નથી. કોંગ્રેચ્યુલેશન ફોર 200 એપિસોડ ઓફ સાવજ. તમારો ખૂબ ખૂબ આભાર. સિરિયસલી વોટ અબાઉટ ધીસ જર્ની? આ આ સફર વિશે શું કહેશો તમે? તોરલના જીવનમાં તો છે ને ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે, અમે જોયા છે. પણ પછી કંઈક ને કંઈક રીતે બધી જ વસ્તુઓમાંથી સમી સુત્રી પાર પડી. અને આપણે જ્યારે પણ કોઈ કપરી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ એટલે આપણે સૌથી પહેલાં ભગવાન પાસે શું માંગીએ? શક્તિ આપો, તાકાત આપો કે અમે બચી જઈએ. અને સ્ત્રી તો પોતે જ એક શક્તિરૂપ છે બરાબર. એટલે સાવજ, દરેક સ્ત્રીની અંદર એક સાવજ. એમ તો કહેવામાં આવે છે કે દરેક સ્ત્રી સુંદર હોય, સુશીલ હોય, શાંત હોય, પણ જ્યારે આવી બધી મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે ને તો એ જ સ્ત્રીની અંદરમાં એનો સાવજ જે હોય છે એને મદદ કરે છે. સાચી વાત છે, એ જ સાવજે તોરલને મદદ કરી છે આ બધામાંથી બહાર પડવામાં. રિયલી ફેન્ટાસ્ટિક. પણ હવેનો પ્લોટ શું હશે? મતલબ વાર્તા કઈ બાજુ જાય? આગળ જતા તો હજી તોરલના જીવનમાં ઘણું બધું થવાનું છે. શું આગળ? હા, અને બધી જ વાતો અને બધી જ વસ્તુઓ જાણવા માટે તમે આવી રીતે જ સાવજ જોતા રહેજો અને આવી રીતે જ તમારો પ્રેમ અમને આપતા રહેજો. અને આ જ રીતે રસોઈ શો ને પણ પ્રેમ કરતા રહેજો અને રસોઈ શો ને પણ જોતા રહેજો. હા ચલો ભાઈ, આ ઠંડુ થઈ જશે. સાચે ચાલો ચાલો ખાઈએ. લેટ્સ એન્જોય. મસ્ત છે. હા